જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના નાના એવા બરવાળા ગામના શિક્ષક બલદેવ પરી જાવર પરીને વધુ એક રાષ્ટ્રીય સન્માન મળતા જૂનાગઢ જિલ્લાના શિક્ષણ જગતના ગૌરવમાં વધારો થયો છે. ગણિત અને વિજ્ઞાન વિષય સાથે બાળકોને નવી ટેકનોલોજી સાથે ભણાવતા બલદેવ પરીએ ભૂતકાળમાં પણ અનેક એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ 5 સપ્ટેમ્બરે મેળવ્યા બાદ તાજેતરમાં નવી દિલ્હી ખાતે NCERTનો એવોર્ડ પણ બલદેવ પરી જાવર પરીને પ્રાપ્ત થયો છે, જે તેણે ખુશી સાથે પોતાના વિદ્યાર્થી પોતાના સ્ટાફ પરિવાર સમક્ષ વહેંચ્યો છે. બલદેવ પરીને દેશના 43 શિક્ષકોને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતના 3 શિક્ષકોનો સમાવેશ થાય છે. ત્યારે જૂનાગઢના બલદેવ પરીને NCERTના સંચાલક ઋષિકેશ સેનાપતિ અને અમરેન્દ્રસિંહ પ્રસાદની ઉપસ્થિતિમાં આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ત્યારે જૂનાગઢ શિક્ષણ જગતનું ગૌરવ વધારનાર બલદેવ પરીએ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ સમક્ષ પણ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. આ જે એવોર્ડ મળી રહ્યો છે, ICT એવોર્ડ, નેશનલ કક્ષાનો એવોર્ડ છે, જે એવોર્ડની અંદર ખાસ કરીને પોતાની પરિસ્થિતિથી ઉપર ઉઠીને જે શિક્ષકોએ શ્રેષ્ઠ કામગીરી બાળકો માટે ક્લાસની અંદર શિક્ષણ કાર્યમાં કરવા માટે કરી છે, એ કામગીરીને બિરદાવવા માટે ભારત સરકાર છે આવા એવોર્ડ છે એ દર વર્ષે આપતા હોય છે. જોકે 2010થી આ એવોર્ડની શરૂઆત થઈ છે અને અત્યાર સુધીમાં 7 વર્ષમાં 42 એવોર્ડો આપવામાં આવ્યા છે અને આ વર્ષે જ 42 એવોર્ડ આપવામાં આવ્યા છે. એટલે ઘણી બધી સંખ્યા એમાં વધારવામાં આવી છે શિક્ષકોને પ્રોત્સાહિત કરવા માટે ભારત સરકાર MHRD દ્વારા, જેમની અંદર આગળ પણ નેશનલ કક્ષાનો NAT મતલબ કે નેશનલ ટીચર્સ એવોર્ડ છે એ પણ ઓનલાઈન પ્રોસેસથી મને આપવામાં આવ્યો હતો, જેમાં પણ ગુજરાતના 2 શિક્ષકોને આ એવોર્ડ મળેલો. આ વખતે આ 3 એવોર્ડ છે એ શિક્ષકોને મળેલા છે અને 1 કેન્દ્રીય વિદ્યાલયને 1 શિક્ષકને મળેલ, એટલે ગુજરાતને આ વખતે સૌથી વધુ એટલે કે 4 એવોર્ડ છે આ વખતે આપવામાં આવ્યા છે, જેમાં ટેકનોલોજીથી કામ કરતા શિક્ષકોને આ એવોર્ડ અપાઈ રહ્યો છે, જેમાં ખાસ કરીને ગુજરાતની અંદર આવા કામ કરનારા શિક્ષકો છે એમાં માધ્યમિકના શિક્ષકો તરીકે મને આ એવોર્ડ મળ્યો છે, જેમાં ઇન્ફોર્મેશન કમ્યુનિકેશન ટેકનોલોજી એટલે કે ICT દ્વારા આ એના હેન્ડલ સાથે કામ થતું હોય છે અને એ કામને અનુસંધાને આ એવોર્ડ અપાતો હોય છે. તો એક આ એવોર્ડ છે 2017માં આમ તો ડિક્લેર થયેલો હતો અને તે એવોર્ડને એનું સેરેમની બાકી રહેલું અને એ સેરેમની અત્યારે થઈ રહ્યું હતું અને ભારત સરકાર દ્વારા આંબેડકર ભવનની અંદર 21 થી 24 નો કાર્યક્રમ હતો. 24 તારીખે છે એ લેપટોપ અને અન્ય સામગ્રી 9 જેટલી સામગ્રી, જેમાં શૈક્ષણિક સોફ્ટવેર DVD વધારે બીજા જે કંઈ ટૂલ્સ છે ટૂલ્સ એમાં આપવામાં આવ્યા હતા અને ત્યાં આ કાર્યક્રમ યોજાયો હતો.